મોજીલા મામા ને યાદ કરવા હોય ભાઈ, ઈ મારા મકલેશ્વર વાળા મારા મોજીલા મામા ના આવા નવહરા માંડવાની વાલીબા આપણે ભાઈઓ તથા બહેનો મહેમાન બનીને આવ્યા છે. બાપ જેને ઠેક ઠેકાણે જગા મળે એ બાપ વેહી આજો. બાપ આપણી પાસે જગા મોટી પડી છે, બાપા વેહી જાજો. પણ મકલેશ્વર વાળા મામાના આમંત્રણને માન આપી અને જે ભાવી ભક્તો
આજ મારા મોજીલા મામા ના આંગણા ની માલિપા જે મહેમાન થયા છે ને બાપા, તમામ ભાવિ ભક્તો ને ખાસ નમ્ર વિનંતી કે બે હાથ કેતા બે ભુજા ઊંચા કરી મારા મકલેશ્વર વાળા મારા મોજીલા મામા ના નામ ની જોતા જય બોલવાની છે બાપા. હા, મારા મકલેશ્વર વાળા મારા મોજીલા મામા ના નામ ની જય બોલવાની છે બાપા. બે હાથ કેતા બે ભુજા ઊંચા કરી નાખો બાપા. હાલો જય એવી બોલવી જોઈ કે આપા માતા ની માલિપા મારી માવડિયું અને મારો મકલેશ્વર વાળો મારો મોજીલો મામો ધા હાંભળી જાય અને ખમા 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 મારો મોજીલો મામો કે ખમા કહું અને ખમા ની માલિપા જો ખોટ પડવા નહું ને તેથી મકલેશ્વર ની માલિપા એકલો મારો મોજીલો મામો નહોતો બાપ. હે જય બોલી નાખો બોલ મકલેશ્વર વાળા મામા દેવ ની, મકલેશ્વર મહાદેવ ની, ચામુંડ માત કી મેલડી માત કી અપને અપને કુળદેવ કી અપને અપને માત પિતા કી કૃષ્ણ કનૈયા લાલ કી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી બે હાથ સાખણી ને બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મોજીલો મામો કહેવાય બાપા.
પણ એના સાનિધ્યને મારી પા મિત્રો ભેગા થયા હોય, એના નામનો જે જયકાર કર્યો હોય, એના નામની આ ધરમની સાંભળી રોપાણી હોય ને બાબા. પણ ઈ મોજીલા મામાને હાથ કરતા પેલા આયુનો જેને આગેવાન કહેવાય, જેને વીર વાસંતી વીર ખેતરો કહેવાય બાપાઓ, ભુજના ભુજિયા ડુંગર માથે જેના બેહણા હોય કણુકાના, ઈ પાલકની માલિકા જેના બેહણા હોય 64,52,80,000, ઈ 9 લાખ લોબરિયાળી ભાતીધર ભેરિયાળી કઈક લોઢાના દાંતવાળીમાં ભગવતી જેના જેના મઢડા એ મંદિરની માલિકા બેઠી હોય ને, એનો આયુનો આગેવાન માળો વીર ખેતલો વીર વાસંતી કહેવાય બાપાઓ. અહીંયા તો નહીં કદાચ નવખર ધરતીની માથે કોઈ ભૂવો કદાચ ધૂળવા બે લટ છોડે, અને મારા મોજીલા મામા આવે એનાથી મોળ માં ભગવતી આવે, માં ભગવતી થી મોળ આવે તો મારો વીર ખેતલો વીર વાસંતી આવે બાપાઓ. કે આયો ને પેલા મારા વીરા, એ આયો ને પેલા મારા વીર ખેતલા તારા વધા મળાજો, એ જલ્દી આયો પેલા કણુ તારી થાપના થાપના. પણ ઈ મારી આયો નો આગેવાન વીર ખેતલો વીર વાસંગી રમવા આવે, પણ કેવો એ વીરો લડતો જાવે રે, ખેતલીઓ લડતો જાવે રે. લડતો આવે રે, ખેતલિયો રમતો આવે રે, અને એકદા મારો ધરતીનો ભાર ભૂલો આયોનો યાગવાન વીર ખેતલો બાપ લંકા ગઢની માલિપાથી મારી આયોને છોડાવવા જાય ત્યારે અમારા ભગવા ભેખ રાવઢવના દીકરા ગાય, પણ હું ગાય હે આવે વાડી
મારી હુતી ન ભાઈ ચામુડા તું તો હોઠણ મે અરે રે મારી ઉત્તર દખણ ના મારી ચામુડા તે તો ઓસિકા કર્યા પણ મારી જાગને અરે રે મારી જાગને મારા સોનારી પરિવાર ની મારી કુળદેવી મારી ચામુડા ચામુડા અરે રે મારી તને હાલ કહેવાનો એક ની વધારે હોય ન જાજા બાપ આજ કદાચ મારા ચોનાળી પરિવાર ની માલિકા બેઠેલી માતાજી સામુંડ બોલી જાઉં બાપો એ મારા રમેશ બુઆ આજ દુનિયાના પરની માલિકા કદાચ મારી ચામુંડના નામની એક ચપટી કદાચ મારા ખપે એ દીકરાને દઈ દે બાપ હે ગમે એ દુખ્યો આવે વાંજ્યો આવે મારા ચામુંડના નામની દોઢ જાલ લઈ અને એ દીકરાને દઈ દે અને હું ચામુંડ જેવો ધણી બોલું કદાચ નવ મહિના ને નવ દિવસે જો ભૂલના ફીણ જેવો જો દીકરાને જન્મ ન કરાવું ને એ તેથી તો ચોનારીના પરિવારની એ માતા ચામુંડ નથી બા ભગવાન ભરતને અને રખે બેઠીતી મારા શ્રી રામ ભગવાનને પણ મારી મારવા મારવા હાલી એકડીઓ લાલંકા નારાજને હે એક દી હું તો પસાયરો તો લારાવણ ને રાવણ ને લંકાના રણ મેદાન ની માલિપા ભગવાન શ્રી રામ અને લંકાના અધિપતિ રાવણ નો સાહેબ જે યુદ્ધ ચાલતો હતો ને ભાઈ હે લંકાના રાવણ અને ભગવાન શ્રી રામ નો યુદ્ધ ચાલતો હતો ભગવાન શ્રી રામ એક બાણ મારે રાવણ નો મસ્તક એક આજ ખંભાની માલિપા થી ઉતરીને જમીન ની માલિપા પડી જાય ને બીજો મસ્તક ફૂટે ભાઈ હે દસ મસ્તક ફોડ્યા પણ રાવણ માર્યો નતો મળતો બાબા અને ભગવાન શ્રી રામ ના કુળદેવી એટલે માતાજી ચામુંડા હતા બાપો લંકાના રણ મેદાન ની માલિપા આજ ભગવાન શ્રી રામ ને જયારે જરૂર પડી હતી ત્યારે માતાજી ચામુંડા ગઈ હો હે લંકાના મેદાન ની માલિપા રામ ની બાજુમાં લક્ષ્મણભાઈ ઉભા હતા લક્ષ્મણભાઈ એટલો કીધું ભાઈ એ પ્રભુ આ 14 વર્ષના વાણા વીતી ગયા છે તમારી સામે હું એક વાર બોલ્યો નથી પણ મારે એક તમારી સામે એક વાત રાખવી છે બાપા બોલ મારા ભાઈ તારે લક્ષ્મણભાઈ એટલો કીધો તો પ્રભુ આજે લંકાના રણ મેદાન ની માલિપા આપણી કરની દેવ માતાજી ચામુંડ ને યાદ તો કરો હે આજે લંકાના મેદાન ની માલિપા આજે આપણી કરની દેવ માતાજી આપણને ભાગેલું બનીને ભાગી તો નથી ગઈ ને બાપ ત્યારે મારા શ્રી રામ ભગવાને બે હાથ જોડી અને આપની માલિપા હાથ ઉછા કરીને માતાજી ચામુંડ ને યાદ કરી એ આવજે મારા કરની દેવ ચામુંડા આવજે બાપ ત્યારે ઈ એમ કેવો છે બાજકી બાજરી બની માતાજી ચામુંડા લંકાના રણ મેદાન ની માલિપા ઉતરી ભાઈ બોલ મારા રામ
આ 14 વરાના વાણા વેધી ગયા. આજ મને ચાઉન ને તે યાદ નથી કરી ભાઈ. મિત્રો માં છે ને કોઈની મર નો કીએ. આપણી જનેતા હોય ને એ જિંદગીમાં આપણે કોઈની મર નો કીએ. મર કે ને એ કોઈની માં ન હોય ભાઈ. હે લંકાના રણ મેદાન ની માલિકા માતાજી ચામુંડા મારા શ્રી રામ ને મીઠો ઠપકો આપ્યો. એ મારા રામ આ 14 વરાના વાણા વીતી ગયા. આજ તે મને ચામુંડ ને યાદ નથી કરી. આજે કઈ એવી ઘડી આવી પડી કે તે મને ચામુંડ ને યાદ કરી. લંકાના રણ મેદાન ની માલિકા મારા શ્રી રામ ભગવાન પોતાની કર ની દેવ માતાજી ચામુંડ ને કીધું, માં આ લંકા નો અધિપતિ રાજા રાવણ માર્યો નથી મળતો. માં એ મારી આ રાવણ માર્યો નથી મળતો. કેટલા માથા ફોડી નાખ્યા પણ આ રાવણ માર્યો નથી મળતો. ત્યારે મારી ચામુંડે એટલો જ કીધો, મારા રામ. હા ભરતભાઈ રાવદેવ, હા. એ મારા રામ આ 14 વર્ષ પહેલા તે મને ચામુંડ ને યાદ કરી હોત ને તો લંકા સુધી તને ધક્કો ન ફળાવત બાપ. પણ કઈ વાંધો નહીં મારા રામ, આ 14 વર્ષે મને આજ ચામુંડ ને યાદ કરી છે ને. જા મારા રામ, હું ચામુંડ એટલું કહું છું, જમીન ની માલિપા આ બાણ પડ્યો ને એ બાણ તારી કમાન ની માલિપા નાખ અને મારી સામુંડ નો નામ લઈ અને રાવણ ની નાભી કમાન ની માલિપા માર. તું કેતો એક માથો, તું કેતો દહ માથા ઉતારી અને રાવણ ને જો લંકા ની ભવ ની માલિપા ભંડારી ન દઉં ને એ તેડી તો ચામુંડા નથી બા. મધસે દરિયો ને કોટડા કામ એ કોટડા ત્યાં છે મારી ચામુંડ દાદા એ કારિયા ભીલ ને ભાલે બેઠી જય 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 મારી ચામુંડ માત બોલો જય જય ચામુંડ માત બોલો જય જય ચામુંડ માત. અને ભાઈ અમારે ભરતભાઈ રાવદેવ પોતાની કરની દેવ માતાજી ચામુંડ ને 1001 રૂપિયા દઈને વધાવી ગયા છે બાબા. તારીઓના ગણગણાતથી વધાવી લેજો બાબા. હા મોજ, હા મારા ગોહિલ ના કર ભાડલા ની દેવ ચામુંડા. હા ભાઈ ની મોજા એ મધસે દરિયો ને કોટડા ગામ એ સુંડા ગામ એ ચોટીલા ગામ ક્યાં વહે મારી ચામુંડ ના નામ કારિયા ભીલ ને બાલે બેઠા જય હો જય મા ચામુંડ મા બોલો જય જય ચામુંડ માત બોલો જય જય ચામુંડ મા. આ ભાઈ ની મોજ એવા બીજા એક ભાઈ ને મોજ આવી ગઈ. માતાજી ચામુંડ ને 1001 રૂપિયા દઈને વધાવે. માતાજી જાણે હાથો સાયો રાખે બાપા. હો હા. અને ભાઈ અહીંયા જે કોઈ ગોઠ આવવાની છે ને બાપા એ કોઈ અમે રાવદેવના દીકરા લઈને જવાના નથી. બાપા ફૂલ લઈને ફૂલની પાખડી માતાજીને અને મામાદેવને વધાવતા રહેજો. એવા અમારે બલુ મામા એટલી વાળા. આજ માતાજી ચામુંડને 501 રૂપિયા દઈને વધાવે. એ મારી ચામુંડા ચારે હાથ તો સાયો રાખે બાપા. ઓ એ હા મોજ, હા એ હા મારા મંગલેશ્વર વાળા મારા મોજીલા મામાનો માનો. હા
આમોદ આ ભાઈ એવા અમારે એક બેન ને મોજ આવી ગઈ 101 રૂપિયા દઈ માતાજી ચામુંડ ને વધાય અમારા અલ્પાબેન ને મોજ આવી ગઈ બાપા તાળીઓના ગડગડતી વધાવતા લેજો બાપા અને સાહેબ એક એક હાકલો તો દેતા રહેજો ઉડતો ત્રિશુલ કોટડા માં જાય આ કોટડા માં જાય એ ત્યાં છે મારી ચામુંડ ના ધામ કારિયા બિલ ને બાલે બેટી જય 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 મારી ચામુંડ માત બોલો જય જય ચામુંડ માત બોલો જય જય ચામુંડ માં એ હા ડગર હા એ આ સનિયા સનિયા એ હા મારી જોલાની ની ચામુંડ હા અમારા મામા થાય છે બાપા અમારે રમણીકભાઈ ગોહિલ ઝાકડિયા આજે એની ઘર ની દેવ માતાજી ચામુંડ ને વધાવે 501 રૂપિયા ને વધાવે એ મારી ચામુંડા ચારે હાથ તો છાયો રાખે દૂધ પૂતા દીકરા આપે લીલી વાડી વધારે બા ભાઈ આવી જાઓ દેવ આવી જાઓ હાલો ભાઈ અને એમાં અમારા મકલેશ્વર વાળો મામા અને એ તો મામા સરકાર છે ભાઈ આ એક મામા નહીં એ નાના મામા અને મોટા મામા બે ભેગા હોકા છે પણ મિત્રો મામા ઈ મામા છે ભાઈ મકલેશ્વર મહાદેવ અને મકલેશ્વર વાળા મામાદેવ કારણ કે મહાદેવના ગણ છે ભાઈ મહાદેવના ગણ છે એટલે જ એના ખોળાની મલબા મામા બેઠા છે ભાઈ માણાને કહેવું ન પડે ભાઈ પણ જો આના પારે આવીને ખાલી બેહી જાય ને ખાલી બે હાથ ઉસા આમ ખાલી લાંબા હાથ કરે ને બોલવું ન પડે અને જો હૃદયના ભાવથી કીધું ને ભાઈ મારા મકલેશ્વર વાળા મામા અને દુનિયાની મલબા
અડધી રાત નો જો સુમાર થયો હોય ના અહીંયા હાઈવે ઉપર કોઈ માણા નીકળ્યું હોય, કોઈ બેન દીકરીને દુઃખ પડે, કોઈ બેન ને ભેળા પડે, ખાલી કોક જો આંગળી લાંબી કરે અને મારો મકલેશ્વર વાળો મામો કે જો રોડે હામો નો આવું ને તો મકલેશ્વર મોજીલો મામો નો હોય બા. વિદેશ ની ધરતી ની મલબા જેનું નામ ગાજતું હોય એવા કમરાએ અહીંયા મારું વેગડ સાઉન્ડ અંજાર એક વખત જોરદાર તાળી વધાવેલું મારા બાપલા. ત્યારે સરસ મજાનું અમારે અહીંયા લાઈવ પ્રસારણ ચાલુ છે. અમારે જેનું લાઈવ પ્રસારણ ચાલુ છે આજના પ્રસંગની મલબા તો અમારું લાઈવ ફિલ્મ સ્ટુડિયો એક વખત એને તાળી ખોદાયેલું મારા બાપલા ભાવથી અને અમારે શ્યામ ફિલ્મ સ્ટુડિયો અને જે કાંઈ આજના આઈના પંચના ભૂવા આવ્યા છે ભાઈ એ મામાના આમંત્રણને માન દઈને આવ્યા છે. ત્યારે બાપ ભાવથી અમારા ભૂવા દાદાને તાળીથી ઉદાયેલું બાપલા અને અમારા આઈના રાવણદેવ ઝાકરિયા પરિવાર એવા ભરતભાઈ પણ એને પણ એના પરિવારને તાળીથી ઉદાયેલું મારા બાપલા ભાવથી અને એમાંય અમારે આઈના અને જે કઈ રાત દિવસ એની મહેનત અને દાદાની મોર બે હાથ જોડીને દુનિયાના દુઃખ ભાંગવા હાટું તેને જેને અરજ કરતા હોય મામાને તો અમારા રમેશ ભુવાને અને અમારા કિશન ભુવાને જોરદાર તાળીથી અમારે વધાવી લો મારા વાલા. એને હાટું નહીં દુનિયા હાટું મહેનત કરો હો બા. શુભ શરૂઆત નો 201 રૂપિયો મામા સરકાર ના નામ ઉપર મિત્રો
યખાંડ રે ઢોળા દિવડા બળે પણ જેથી મારી ખાટલા વાળી મેલડી એટલું બોલે હો બા દુનિયાની માલબા કદા ભી માણા બોલીને બીજું બોલે પણ મારી જેથી ખાટલા વાળી મેલડી થી બોલી બીજું ન બોલે હો બા દુનિયાની માલબા જયારે દુઃખ પડે ને ત્યારે એક દિવસ સમય મારી મેલડી ને યાદ કરજો બાપ મારા રમેશ ભવા દુનિયાની માલબા હું મેલડી બોલું હો ભાઈ આંગળી નો સીધાય કદા બી મારી હાથ એ મારી ખાટલા વાળી મેલડી એટલું બોલે બહુ મેલડી શું હો મારા રમેશ ભવા કદા બી મારા પારે તો કોઈ આહુડું પાલી ગયું હોય અને જો એનો હિસાબ ન આપું ને તો આ ધરતી માથે મારી મેલડી નું હોય બા કદા બીજાના ઘરની મહેલમાં મારી મેલડીના જયારે તાવા થતા હશે બાપ એ મારી મેલડીના જયારે તાવા થતા હશે બાપ પણ મિત્રો જોવો બહેનો કેવું હોય છે મારી મેલડી શું કરે પોતાની દીકરી એક દિન સમય વરહના વર એ મારી વર્ષો ના વર્ષો વિયા ગયા હો પણ મારી એક શેર માટેની ખોટ છે ખરાક જો મારી મેલડી બેઠી છે ને બાપ મારી ખાટલા વાળી જો બેઠી છે ને બાપ અને આ તો મારી ખાટલા વાળી મારી ઉગતા ના પોર ની મેલડી છે પ્રભાત ના પોર ની મારી ઉગતા પોર ની મેલડી છે હો બાપ માતાજીની મોર બેહી અને માને કીધું બીજું કાંઈ નહીં પણ મારી કદાચ જો મારા દીકરીના ઘરે ખોટ હોય મારી મેલડી તને ગમે ખરું અને મારી મેલડી મારો રમેશ ભુવાનો હાથ હાંભળ્યો હો બાપ એ કદા બી ચાર વર પાંચ વર તમારા કર્મે ગયા હોય અને જો દૂધ ના ફીણી જવો જો મારી મેલડી કે જો દીકરો ન દઉં ને તો આજ મારી ખાટલા વાળી ઉગતા પોર ની મેલડી નું હોય બાપ તારા મઢડે બોલે છે ધીડા મોજ માડી અવસા અવસા
મારી અજો એ આ મારી મેલોડી આવી છે રે પણ મારી મેલોડી ને દુનિયાની મલપા તેરા વાલા વાલો હોય ને તો આજ મારી મેલોડી ને છે ને કાળીગો રાગ વાલો છે હો ભાઈ બાપુ પણ જો કદા ભી કાળીગો રાગ કર્યો હોય ને અને જો મારી મેલોડી જો આ ધરતી માથે જો હુઈ ગઈ હોય ને અને જો મારી મેલોડી કે જો સાકીને જવાબ ન કરું તો ખાટલા વાળી મારી ઉગતા પોરની મારી મેલોડી જેવું ધર્મ ન હોય બા ખાટલા વાળી મેલડી
પડી આવો રે, એ પડી આવો મારી મેલડી માં, એ પડી માંડવ રે રે મવાયા, એ ફૂલ રે વધાવું મારી મોતી રે વધાવું મારી છોકરી રે વધાવું મોરી માં, બાકી હાથ ભાડો જો હાલી નો આવતો તો હું મેલડી નો હોય બા, અને ભાઈ એ આજ મારા મકલેશ્વર વાળા આજ મામા મારો મામા સરકાર, અને આ જયારે ગ્રુપ જો ભેગું થયું હોય અને મારી જગદંબા ભગવતી મારી મેલડી યાદ કરવા હોય ત્યારે મારી મેલડી આવો બા, અરે રમવા આવે માડી રમવા આવે, રમવા આવે માડી રમવા આવે, યાદ મારી મેલડી રમવા આવે, અને કદાચી કળી કળી ઉગડી મારી બા આજ મારી મેલડી નો જયારે તાવો માંડ્યો હોય, અને તાવાની માથે કદા બી 100-100 મહિનાના બાલુડા જો કદા બી આવી ગયા હોય, પણ તેથી મારા રમેશ ભુવા આજ મારું ઉગતા પરનું ગાંડું ધર્મ છે હો બા, એ આ મારું ગાંડું ધર્મ છે, બાકી મારી મેલડી ની જો મોર આવી ગયા એક વખત, મારી મેલડી ને એમ કે મળી માંગી લે બાપ, એ માંગે એ તો દુનિયા કરે, પણ જો વગર માંગ્યું કરી નો દો, માંગે એ આપી નો દો તો ઉગતા પોર ની મેળવી નો હોય બા, અને એમાં મારી મેલડી એવી હોય
માં માઈ માં છે મારી મેલડી મેલડી છે કળી કળિયુગ નો રાજા છે ભાઈ કળી કળિયુગ નો રાજા છે બાકી જો રંગ માંથી રાજા બનાવ્યું તો ફેરવે નહીં પણ આની મોર બેહી જવું પડે આનું થઈ જવું પડે ભાઈ બાકી જો રંગ માંથી જો રાજા કરીને ફેરવું અને જો દુનિયા દેખાડું નહીં ને તો આજ હું ઉગતા બોર ની મેલડી નો મારા રમેશ ભુવા નું ગાનું ધામ નો હોય બા મારી મેલડી નું નામ પર 100 રૂપિયા બાપ અને તેથી મારી મેલડી આવે હો બાપ અમારા શનિભાઈ ઠાકર ને મોજ આવી ગઈ અમારે બાબુ દાદા વાળા ને હો ભાઈ અહીંયા 5,051 રૂપિયા મારી મેલડી ને હે બાપ આજ મારી મેલડી ને બતાવે છે હો બાપ જો હો ભાઈ બાપ અમારે 251 રૂપિયા ઉગતા ની મેલડી હો બાપ મેલડી ને બતાવે હો બાપ તો મકલેશ્વર વાળા મામા અને મામા સરકાર ને આપણે અહીંયા અહીંયા મારા બાપલા
જરા અહીંયા બોલાવશે, જેને યાદ કરવાશે અને જેની હાજરી લેવી છે. એ અમારે બલુભાઈ ને આઈના જે આજના દાતા એને અહીંયા મારા બાપલા ભેટ કરાવે છે હો ભાઈ. હે હા, એમને ભેટ અહીંયા આજના પ્રસંગ ઉપર મારા બાપલા જોરદાર તાળી વજાડો, તાળી વજાડો. ચાર અહીંયા તસવીર આપે છે હો ભાઈ. જહો શનિભાઈ ઠક્કર એને મોજ હો બાપ. જહો વાવા શનિભાઈ મોટા મામા અને નાના મામા બે ની હમણાં અહીંયા હાજરી થાય છે. વાહ, મકલેશ્વર વાળા મામા એ નાના મામા અને મોટા મામા ની બે ની હાજરી થાય છે. ઓ ભાઈ વાહ,
સરકાર ને આપણે યાદ કરવા છે ભાવ. મકલેશ્વર વાળા મામા અને ભાઈ મિત્રો, મામા ઈ મામા પછી કોઈ પણ જગ્યાએ મામા બેઠા હોય, દુનિયાની મલબા ગમે ને મામા બેઠા હોય, અને મામા ને હંમેશા ભાણા વાલા જ હોય. હો ભાઈ, મામા ને હંમેશા ભાણા વાલા જ હોય. હો ભાઈ, એને કોઈ થી દવલા ન હોય. પણ જે દુનિયાની મલબા, અને આ તો મામાનો દરબાર છે ભાઈ. કોઈ દુખી આવીને ખાલી બેહી ગયા હોય, અને તેથી મામાને કીધું ને કે હે મામા, દુનિયા આખી અમે ધોળી વળ્યા, અમારું ક્યાંય કામ નથી થતું, પણ જેથી આના દરબારની મલબા બે આહુડા પીડ્યા હોય ને આખી મલબાથી, તો મકલેશ્વર વાળા મામાને થોડીક વાર લાગે તો આપણે બીજા મામાને લઈ લઈએ. કીડાણા વાળા મામા આવો, મામા વધારો નહીં. મકલેશ્વર વાળા મામા હવે અહીં હાજરી થઈ ગઈ છે ભાઈ, હવે કરી કેમ છે મામાની હાજરી થઈ ગઈ છે. વાહ વાહ.